નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેલીના પીપાવા ધામ ગામે આંગણવાડી કેન્દ્રનું મકાન ન હોવાથી બાળકો મુશ્કેલીમાં મુકાયા. અમરેલી જિલ્લાના લાઠી ડામનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મુસાફરીમાં હાલાકી ભોગવી રહ્યા છે. અમરેલી જિલ્લાના મોટા લીલિયામાં ગટરના ગંદા પાણીની રેલમ છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સમાચારમાં સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. આંગણવાડીનું મકાન ન હોવાથી અમરેલીના પીપાવા ધામના ગામના બાળકોનું ભવિષ્ય અંધકારમય. અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવા ધામ ખાતે નાના ભૂલકાઓ માટે આંગણવાડીની પણ સુવિધા ઉપલબ્ધ ન હોય, નાના બાળકો એક નાના ખાનગી મકાનમાં બેસતા હોય, ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામના રમેશભાઈ મોહનભાઈ પોતાનું મકાન ફાળવતા ગામના ભૂલકાઓ અત્યારે ત્યાં બેસે છે. બાળકો દેશનું ભવિષ્ય છે. જીવન ઘડતરની શરૂઆત આંગણવાડી બાદ ધોરણ 1-2-3 થાય છે અને ભણતરનો પાયો ચણાય છે. સરકાર મોડર્ન ગુજરાતની મોટી મોટી વાતો કરતી હોય પણ બાળકોના ભણતરની પાયાની સુવિધાઓ પણ આપી શકતી ન હોય, વિકાસની વાતો ફક્ત કાગળ પર જ રહી જાય છે. રાજુલા તાલુકાના પીપાવધામ ગામ, મારું નામ ગુજરિયા ભાવેશ છે. અત્યારે ઘણા સમયથી, આઝાદીના સમય પછી, અમારા પીપાવધામ ગામમાં આંગણવાડી મહિલા વર્કર પોતાના ઘરે આંગણવાડી ચલાવે છે. ના ભાજપ સરકાર અથવા સરકાર દ્વારા હજી પીપાવધામને આંગણવાડી બાળકો માટે જે આંગણવાડી બનાવવામાં આવી નથી, અરે બાળકો અને આંગણવાડીના મહિલા વર્કર છે ને ઘણી બધી તકલીફ થશે. પોતાના ઘરે ઘણા સમયથી તે આંગણવાડી ચલાવે છે અને હજી પણ આ સરકાર દ્વારા પીપાવધામ ગામમાં સારી એવી આંગણવાડી બનાવવામાં નથી આવી. ને આ મોડી સરકાર કહે છે મોડલ ગુજરાત જેવામાં કશું દેખાતું નથી. ત્યારે તમે જોઈ રહ્યા હશો કે આ આંગણવાડી મહિલા વર્કર પોતાના ઘરે જ ચલાવે છે આંગણવાડી ઘણા સમયથી, ને પોતાના ઘરે જ બધું રસોઈ કરીને નિશારીઓને આંગણવાડી ખવડાવે છે. બાળકો ઘણા બધા આવે છે પીપાવધામના, ને પોતે બધાને બોલાવીને ઘરે જ ચલાવે છે આંગણવાડી. અને હજી સરકાર દ્વારા કોઈ પણ પીપાવધામ ગામમાં આંગણવાડી માટે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. રિપોર્ટર વિરજી શિયાળ સાથે અશોક મણવણ, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. લાઠી તથા દામનગરના વિસ્તારના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મુસાફરીમાં વેઠવી પડતી મુશ્કેલીઓ. અમરેલી જિલ્લાના લાઠી દામનગર વિસ્તારમાં સરકાર મહિલા સશક્તિકરણ અને સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો યોજી રહી છે અને બીજી તરફ ભારવાહકમાં ભણશે ગુજરાત જેવી મસ મોટી જાહેરાતો કરી રહી છે, ત્યારે આ વિસ્તારના આજુબાજુના પંથકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સરકાર તરફથી વાહન વ્યવહારની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ભારવાહક વાહનો, રિક્ષા, છકડો રિક્ષાનો સહારો લેવો પડે છે. આવા વાહનોમાં કાયમી જોખમી મુસાફરી એ વિદ્યાર્થીઓની મજબૂરી છે. એસટી નિગમ તરફથી એક જ બસ ફાળવવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હોય છે, તો આ બાકી રહી જતા વિદ્યાર્થીઓનું શું? સરકાર પોતાની સ્વપ્રસિદ્ધિ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ વિદ્યાર્થીઓના પાયાની સુવિધા તરફ દુર્લક્ષ સેવે છે તેવી લાગણી આ પંથકમાં પ્રસરી છે. તમે ગામના ભૂરેખિયા ગામના વરિષ્ઠ નાગરિક છો, આ તમારી છોકરીઓ અપડાઉન માટે જાય છે અને એસટી બસની કેવી સુવિધા છે? સુવિધા જ નથી એસટી બસની. 10 વાગ્યા પછી બસ જ નહીં આવે છે, છોકરીઓ 5 વાગ્યા પછી છૂટે ને તો પછી સાંજે ન મળે. આ તો રોજ કેટલા ટાઈમ ત્યાં તમે અપડાઉન રિક્ષામાં કરો? 2-3 વર્ષ થઈ ગયા. રિપોર્ટર નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. અંજાર મામલતદાર કચેરીનો વહીવટ અંધેરી નગરી જેવો, ભ્રષ્ટાચારનો લાગ્યો લૂણો. અંજાર મામલતદાર કચેરીમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવો ભ્રષ્ટાચારી વહીવટ ચાલી રહ્યો છે. પ્રજાના કોઈ પણ કામ પ્રજા દ્વારા જ્યાં સુધી નિવેદ ધરવામાં ન આવે ત્યાં સુધી થતા નથી. દૂર દૂર ગામડેથી લોકો પોતાના કામ કરાવવા અંજાર મામલતદાર કચેરીએ આવે છે, જેમાં નવા રેશન કાર્ડ કઢાવવા, નવા નામ ઉમેરવા, નામ કમી કરાવવા વગેરે મામલતદાર કચેરી લગત કામો, પરંતુ કોઈ પણ કામ નિવેદ આપ્યા વગર થતા નથી અને સ્ટાફ દ્વારા ઉદ્ધત જવાબ અપાય છે, જેવા કે ટોકન નથી, કનેક્ટિવિટી પ્રોબ્લેમ છે વગેરે વગેરે, અને લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. અને આ બાબતનો વચેટિયાઓ દ્વારા ભરપૂર લાભ ઉઠાવી બિચારી ગરીબ અભણ પ્રજા પાસેથી પૈસા પડાવવામાં આવે છે.
છે અહીંયા કામ કરીને શું અધિકારીઓ કહે છે? અહીંયા મામલતદાર તો છેલ્લા 3 મહિના હતી, આમને આમ લાઈનમાં પબ્લિક ઊભી રહે છે અને 15 જણાના કામ થાય છે અને એજન્ટોના કામ પાછલા દરવાજેથી રૂપિયા દઈને પબ્લિક કરાવી લે છે, જે પાછલા દરવાજેથી ડાયરેક્ટ કામ થઈ જાય છે. આમ જનતા અહીંયા લાઈનમાં આખો દિવસ ઊભી રહે છે. તો બરાબર, એજન્ટના 15 વ્યક્તિઓના ખાલી રાશન કાર્ડનો કામગીરી થાય છે, બાકીની કામગીરી થતી નથી. બાકીનો કે આ વાર ના આવજો, પહેલા વાર ના આવજો, આ તારીખ ના આવજો એમ કરીને એજન્ટોના કામ પાછલા દરવાજે થઈ જાય છે અને આમ જનતા દિન પ્રતિદિન ધક્કા ખાતી રહે છે. તમે અહીંયા સવારથી કેટલા વાગે છે? સવારના 10 વાગ્યા તો આવી ગયો છું અહીંયા. તો શું કહે છે અધિકારીઓ અંદર? અધિકારીઓ અત્યારે ચોકી ના પાડી દીધી છે કે 15 જણાના કામ થશે પછી કામ નહીં થાય. નહીં થાય. તો અંદર બીજા માણસો અંદર કામ કરાવી ગયા છે, તમારો પ્રશ્ન કહેવાનો છે. શેની કામગીરી કરવા માટે આવ્યા? રાશન કાર્ડ. તો શું તકલીફ છે અત્યારે તમને હાલમાં? તમારે લાઈનમાં ઉભો રહેવો પડે છે ને? રિપોર્ટર રાણાભાઈ આહિર, ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. અમરેલીના લીલિયામાં ચેમ્બર ઓફ કોમર્સ તથા ધારાસભ્ય દ્વારા ગંદા પાણીના મુદ્દે મામલતદારને અપાયું આવેદનપત્ર. અમરેલીના લીલિયા ગામ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તથા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના આગેવાનોએ મામલતદાર સાહેબને ગટરના ગંદા પાણી મુદ્દે આવેદન આપી રોષ ઠાલવ્યો હતો. લીલિયા ગામમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે તથા ચારે તરફ કચરા તથા ગંદકીના ગંજ ખડખાયા છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે. ગામના રહીશો આ ત્રાસથી ત્રાહિમામ છે. રસ્તાઓ પર ચાલી પણ શકાતું નથી. આ તકે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આવેદન આપ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાય તો આગળની 13-8-18 તારીખના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. મેન બજારમાં 27 દિવસ આ ગંદુ પાણી વહી રહ્યું છે, છતાં આ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં લીધું નથી અને માન્ય શ્રી કલેક્ટર સાહેબના હુકમ DDO સાહેબના કરે કે આ તાત્કાલિક ઝડપથી આ બધું સાફ કરો, પણ જવાબદાર તંત્ર આથી લગ્ન ધ્યાનમાં લીધું નથી. તો આ અનુસંધાને અમે 13 તારીખે સમસ્ત ગામજનો હતી લીલિયાના આ પ્રશ્ન માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાના છીએ અને મામલતદાર સાહેબને આવેદન પત્ર પાઠવ્યું છે અને આ અમારો પ્રશ્નનો વહેલા વહેલો ઉકેલ આવે એવી અમારી નમ્ર અપીલ છે તંત્રને. રિપોર્ટર દીપક ભટ્ટ સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ખાંભા વિસ્તારના ખેડૂતોને પાક વીમાના પૈસા આપવામાં સરકાર દ્વારા થતો અન્યાય. અમરેલી જિલ્લાના 10 તાલુકામાં સાલ 2017-18 પાક વીમાની રકમ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે, પરંતુ ખાંભા તાલુકામાં આ બાબતે અન્યાય કરવામાં આવ્યો છે. ખાંભા તાલુકાના 21 ગામોને આ રકમની ચૂકવણી કરવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને જે રકમ મળી છે તે પણ ખેડૂતોની મજાક સમાન છે. આ બાબતે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને અંબરસિંહભાઈ સહિતના આગેવાનોએ માર્કેટિંગ યાર્ડ ખાતે સંમેલન યોજી રેલી કાઢી મામલતદાર સાહેબને રોષભેર આવેદન પત્ર આપ્યું હતું. અન્યાય થયો છે પાક વીમા બાબત. આજે ખાંભા મુકામે માર્કેટ યાર્ડમાં અમે એક સંમેલન રાખ્યું હતું. ખાંભા તાલુકાના 21 ગામને 0% વ્યાજે વીમો આપ્યો છે અને બાકીના 7-8 ગામને ખેડૂતોએ એક એનું અપમાન થાય એ રીતે 1%-3% જેવો વીમો આપ્યો છે, ત્યારે અમે એનો વિરોધ કરવા અને ફરીવાર માનનીય રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર મામલતદાર થ્રુ મોકલાવેલો છે અને એમાં અમે બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને રીસર્વે કરી અને ખેડૂતોને ન્યાય મળે એના માટે ફરીવાર રીસર્વે આપીને ખેડૂતોને 100% વીમો મળે તેવા પ્રયત્નો કરવા અમે એક વિનંતી સાથે આવેદનપત્ર આપ્યું છે. આજે ખાંભાના આખા તાલુકાના બધા ખેડૂતો એકત્રિત થઈ મામલતદારશ્રીને આજે આવેદનપત્ર. રિપોર્ટર સુરેશ મકવાણા સાથે અશોક મણમર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ભારત સરકાર તથા પ્રસારણ મંત્રાલય દ્વારા અનીડા ખાતે યોજાયો એક કાર્યક્રમ. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા કુકાવો અને વડિયાના અનીડા ગામે એક કાર્યક્રમ યોજાઈ ગયો. અનીડા ગામની પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સરપંચ સહિત
ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો અને સ્વચ્છ ભારત અભિયાનની માહિતીથી લોકોને અવગત કરાયા હતા. કાર્યક્રમ બાદ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી જાગૃતિ ફેલાવી હતી. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો ભાવનગર દ્વારા આજે અમરેલી જિલ્લાના કુંકાવા વડિયા તાલુકાના અનીડા ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સરકારની વિવિધ યોજનાઓ સંદર્ભે લોકોને જાણકારી મળે, માહિતી મળે અને સાથે જ ભારત સરકારના બે મોટા અભિયાન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, આ બંને અભિયાનમાં લોક ભાગીદારી વધે અને જાગૃતતા આવે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકાના વિસ્તરણ અધિકારી, સ્વચ્છ ભારત મિશનના ક્લસ્ટર કોર્ડિનેટર્સ તેમજ તેના એન્જિનિયર, ગામના સરપંચ, આગેવાનો તેમજ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિ રહી. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હવે પછી દેશમાં થનારા સ્વચ્છતા સર્વેક્ષણ જે ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેના વિશે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા. સાથે સાથે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં લોકો પોતાની સહભાગીદારી નિભાવે તેવા ઉદ્દેશ્યથી લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. અમરેલી જિલ્લાના સનાડા ગામ ખાતે ઉજવાયો વન મહોત્સવ. અમરેલી જિલ્લાના સનાડા ગામ ખાતે કિસાન મિત્ર ક્લબ તેમજ પ્રવીણભાઈ પડશાળાના સહયોગથી 600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં દાતા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હજુ આ પ્રમાણે આજુબાજુના ગામોમાં આ અભિયાન ચલાવવામાં આવશે. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.